रापर तालुकाना सलारी गामने सरकारनी सहाय वगर जळ समृद्ध बनाववा दाताए झडप्यू बीडू। खास तो कच्छ जिला में हाल जे समस्त जैन महाजन अने विविध संस्थाओं द्वारा जल संचयना जे कामों थई रह्या छे, क्यांक ने क्यांक कच्छनी प्रगति माटे कच्छनी खेती माटे अमुक गामों तो एवा छे कि ज्यां पीवानुं पाणी पण नथी होतुं, પણ ક્યાંક ને ક્યાંક દાતાઓનો સહકાર મળી રહેતો હોય છે, સમસ્ત મહાજન જેવી સંસ્થાઓ પણ એમાં ખૂબ એમનું મોટું યોગદાન હોય છે। પણ આજે જ્યારે સલારી ગામમાંથી નીકળવાનું છે ત્યારે રોડ ઉપર એક મોટું તળાવ બનાવે છે, ખાસ તો દાનાભાઈ તળાવ પહેલાં તો હશે, હા, પણ તળાવમાં તળને ઊંડું લેવા માટે અહીં એક દાતા તમામ ખર્ચ થઈને આ મેં તમને અમારા દ્રશ્યો બતાવ્યા છે। પણ આ બધું વાત આપણે રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન દિનેશભાઈ વાવિયા અને સલારી ગામના સરપંચ મહેશભાઈ ચૌધરી, શું કહેશો દિનેશભાઈ, ખાસ તો તમારા ગામમાં જ્યારે આવો મોટો દાતા દ્વારા તેને કહી શકાય કે આ તળાવો બધાઓ બહુ મોટું હોય એટલે આ ક્યાંક ને ક્યાંક પહેલું સૌથી મહત્ત્વની વાત કહી છે કે આ દાતાએ બહુ અભિનંદન આપું છું કે જ્યારે જ્યારે આવા ગામડાના પ્રશ્નો, જ્યારે પાણીનો પ્રશ્ન હોય ત્યારે આ ગામને સલારીને પીવાના પાણી માટે ખૂબ તંગી છે અને પાણી પણ ડાયરેક્ટ નર્મદાનું અત્યારે આવે છે। આ તો કમ ટાઈમથી પાણી તો પ્રશ્ન બહુ, અહીંયા અમે મુંબઈથી અહીંયા દાતાઓ આવીને બોર કરીને ગામને પાણી પાતા હતા, પણ આજે આ નર્મદાના કારણે સરકારના કોઈ પણ સહયોગ વગર મુંબઈ વસતા દાતાઓ મનજીભાઈ રત્નાગામી આજે તળાવનો જે એમણે પ્લાન ઉપાડ્યું છે ત્યારે પૂરા ગામનો સાથ સહકાર અને બધાએ ગામના ટ્રેક્ટરો હોય અમુક ટર્બાથી માટી ઉપાડવાનું કામ કરી રહ્યા છે, કોઈ પણ સરકારના સહયોગ વગર આજે નેક કામ કરી રહ્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। ગામના સરપંચશ્રી છે, ગામના નાગરિકો છે, એમાં 18 વરણ આ કામની અંદર ખૂબ સાથ સહકાર આપી રહ્યું છે, એટલે મારે કહેવાનું એટલું જ છે કે આ એક તળાવ ગામનું ગામ તળિયાનું તળાવ છે, આ તળાવને જો સારું સુંદર બનાવી અને ગામને પાણી મળે એવી યોજના જો સરકારનો કાંઈ સાથ સહકાર મળી શકે તો ખરેખર આ કાયમી ગામનો પ્રશ્ન રહ્યા છીએ, દાતાશ્રીઓના સહયોગથી આ કરી રહ્યા છીએ, કજાડા કઢાવી અને ખોદવાનું કામ કરી રહ્યા છીએ। પણ એના સિવાય હવે જે આપણે આ તળાવને અમુક આપણે જે નગાસર બનાવ્યું છે રાપરમાં એનાથી પણ સારું વિશેષ બની શકે એવું છે, તો સરકારશ્રીમાં અમે ફાઇલ મોકલાવી છે અને સરકારશ્રીનો સહયોગ સરકારનો પણ સહયોગ મળશે તો આ ખરેખર આ તળાવ ખૂબ ઉપયોગી થશે અને લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે અને આ તળાવ વર્ષોથી લોકો આ તળાવને પાણી પીતા જ હતા, પણ પાણી પીતા હતા કેવી રીતે કે ગાય ભેંસ આજે અંદર પાણી પીતા હોય અને પાણીનું ખરાબ થતો હતો એને કારણે અમે લોકો અભિયાન ઉપાડ્યું છે। આમાં મા ન્યૂઝનો ખૂબ સહયોગ મળે અમને અને મા ન્યૂઝથી સરકાર સુધી આ ન્યૂઝ પહોંચે એવી હું આશા રાખું છું અને ખૂબ ખૂબ ભારત ઘનશ્યામ ભારતને અભિનંદન આપું છું કે આવા કામ કરતા રહે અને આ ચેલેન્જ ખૂબ પ્રગતિ કરે અને ખૂબ આજે સારા લોકોના પ્રશ્ન હલ કરે અને કરે છે અને આનાથી વિશેષ આખા ગુજરાતની અંદર આવતોતર પ્રગતિ કરે એવી હું એમને શુભકામના આપું છું। વંદે માતરમ। શું કહેશો મહેશ? સૌ પ્રથમ તો મા ન્યૂઝને અંતરના ઓરડેથી ધન્યવાદ, એમના પત્રકાર શ્રી ઘનશ્યામભાઈ બારોટને અનેક અનેક ધન્યવાદ, કારણ કે અહીંથી રોડ ઉપર નીકળતા હતા અને એમણે તળાવ ખોદતું જોયું, અમને ફોન કરીને બોલાવ્યા કે કઈ રીતનું આ શું કામ ચાલુ છે, એટલે આ તળાવ એક દાતાશ્રી એવા મનજીભાઈ ગામી એમને એક સુંદર વિચાર આવ્યો કે ગામના પાધરમાં આવું મસ્ત તળાવ હોય અને વ્યવસ્થિત આપણે બનાવી, તો મારી સાથે ચર્ચા થઈ અને અમે બીડું ઝડપ્યું કે આ તળાવને વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે અને ગામના નાગરિકોનો
પણ ખૂબ સારી સારો એવો સહકાર મળ્યો કે પોતાના ખર્ચે માટી અહીંથી પોતાના ખેતરોમાં નાખવા માટે લઈ જાય છે અને દાતાશ્રી તરફથી જેસીબી લગાડવામાં આવ્યા છે એમના ખર્ચે અમે અહીંથી ભરીને આપીએ છીએ. બીજી વાત, સેલારી ગામમાં પાણીની કિલ્લત બહુ હતી. પાણીનું અત્યારે મુખ્ય સ્ત્રોત નર્મદા કેનાલ, જ્યારે કેનાલ 2-3 મહિના માટે બંધ હોય ત્યારે પાણીનો ખૂબ મોટો પ્રશ્ન ઉદ્ભવતો હતો. બોર હતો પણ બોરમાં એટલું કંઈ પાણી હોય નહીં અને આવડા મોટા ગામમાં બોરનું પાણી પૂરું થાય નહીં, એટલે અમે તળાવો બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં આ તળાવમાંથી અહીંયા અમે એક પાણીનો ટાંકો બનાવ્યો છે, ત્યાંથી ફિલ્ટર કરીને પાણી આપવાની અમારી યોજના. ગામના ખર્ચે આવડું મોટું કામ કોઈ પણ કરતું હોય તો સરકારશ્રીને પણ વિનંતી કે આ મા ન્યૂઝ ચેનલ સરકારશ્રી સુધી અમારી વાતને પહોંચાડે અને અમને થોડી ઘણી મદદ કરે. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક રાપર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને સલારી ગામના સરપંચશ્રી, મતલબ અહીં જ્યાં જ્યાં દ્રષ્ટિ હોય ત્યાં ચોક્કસ કામો નીકળતા હોય છે, અને ખાસ તો ગામનું ઋણ ઉતારનારા દાતા મનજીભાઈ ગામીને પણ ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આ પ્રશ્ન કેવો છે કે આ એમની પેઢીઓને ગામ યાદ રાખશે, એટલે ખરેખર એમણે જે કર્યું એ દરેક ગામે પ્રેરણા લે, રાપર તાલુકાનું દરેક ગામ પ્રેરણા લે એવું ચોક્કસપણે કહી શકાય. ઘનશ્યામ બારોટ, મા ન્યૂઝ લાઈવ, સલારી, ગુજરાત. વિદેશ પાર્સલ સર્વિસ અંબિકા કુરિયર, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, વિશ્વવ્યાપી પાર્સલ સેવા. વિદેશમાં આપના પ્રિયજન જે સમયસર સૌથી વ્યાજબી કિંમતે પાર્સલો મોકલવા માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર. અમારી વિશેષતાઓ, પટેલ 24ના ગામડાઓમાં પિકઅપ અને ડ્રોપ સર્વિસ મળી રહેશે. કેના ડ્યુટી પેઇડ સર્વિસ અવેલેબલ. સ્પેશિયલ વિશ્રાંતિ ભવન મુંબઈ, નેક્સ્ટ ડે ડિલિવરી. વધુ વિગત માટે સંપર્ક અંબિકા કુરિયર